लॉकडाउन शुरू थयुं त्यारथी सामाजिक अने धार्मिक संस्थाओं सतत सेवामां कार्यरत छे। त्यारे अमदावादनी जीवदया संस्था द्वारा मूंगा पशुओं अने तेमां पण रस्ते रझळता पशुओं माटे व्यवस्था करवामां आवी छे। लॉकडाउनना कारणे जीवदया अंतर्गत चालती हॉस्पिटलो पण बंद करवामां आवी छे, त्यारे रस्ते रझळता श्वानने समयसर भोजन मळी रहे ते माટે ખાસ વ્યવસ્થા કરાઈ છે। છેલ્લા 28 દિવસથી અમદાવાદના અનેક વિસ્તારોમાં 500-600 શ્વાનને બે ટાઈમ ભોજન આપવામાં આવી રહ્યું છે। શ્વાનો માટેનું ભોજન તમામ રીતે હાઇજેનિક હોય તેનું ધ્યાન રાખીને બનાવવામાં આવી રહ્યું છે। લોકડાઉનને ધીમે ધીમે 28 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે, ત્યારે તમામ જરૂરિયાતમંદ લોકોને તો મદદ થઈ રહી છે, તેને તો જમવાનું મળી રહ્યું છે, પરંતુ અબોલ પશુઓનું શું? તો આજ અબોલ પશુઓ અને ખાસ કરીને રોડ પર ફરતા શ્વાન માટે જીવદયા ટ્રસ્ટ આગળ આવ્યું છે અને છેલ્લા એક મહિનાથી અમદાવાદની મોટાભાગની જગ્યાઓ પર શ્વાનને પણ જમવાનું મળી રહે, તે પણ ભૂખ્યા ન સૂવે તેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો જોલીબેન સાથે વાત કરીએ। જોલીબેન, એક મહિનાથી આપ આ પ્રયાસ કરી રહ્યા છો, અત્યાર સુધીમાં કેટલા શ્વાનને તમે ફીડિંગ કરાવ્યું હશે, કેવી તૈયારીઓ થાય છે? શ્વાન એવી વસ્તુ છે કે જે માણસ ઉપર નભે છે, એને રોજ આપણે ખાવાનું આપવું જોઈએ અને લગભગ રોજના 400 કરતાં વધારે શ્વાનને આપણે ખાવાનું આપી રહ્યા છે અને રોજ જુદા જુદા એરિયામાં જઈને આપણે ખાવાનું પ્રોવાઈડ કરી રહ્યા છે અને સવારે અને સાંજ બે વખત આપણે ગાડી મોકલીને શ્વાનને ખવડાવી રહ્યા છે। લોકોની વાત કરવામાં આવે તો લોકો માટે જમવાનું એ ખૂબ બનાવવું એ કદાચ સરળ હશે, કેમ કે પૂરી શાક હોય કે પછી ભાખરી હોય, પરંતુ શ્વાન એક એવા પ્રાણીઓમાં આવે છે કે તેમની માટે ખાસ પ્રકારનું ધ્યાન રાખવું પડતું હોય છે, તો આપ કેવી રીતે તૈયારી કરો છો, તેમને શું જમવાનું આપવામાં આવે છે અને તેની માટે કેટલી તૈયારીઓ થતી હોય છે? અચ્છા, શ્વાનને બેઝિકલી આપણે બ્રેડ, પનીર, દૂધ અને પ્રોટીન પાવડર આપણે મિક્સ કરીને ખાવાનું આપતા હોઈએ છીએ, એટલે કદાચ એ લોકોને આજે મળે ને કદાચ બે દિવસ સુધી ના મળે તો 100% ન્યુટ્રિશન મળે એવું આપણે ખાવાનું એ લોકોને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ। એની માટે કેટલાક લોકો શું આપણી સાથે જોડાયા છે, કેવી રીતે, કેમ કે આખા અમદાવાદમાં આપ જે રીતે ફરી રહ્યા છો, મદદ કરી રહ્યા છો, કેવી રીતે લોકો આપની સાથે જોડાયા છે? જ્યારે આપણે અહીંયા કામ વિચાર્યું કે ના મારે અમારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટને અબોલ જીવોને કે શ્વાનને ખાવાનું આપવું છે, ત્યારે અમારી સામેથી બધાએ અમારો સંપર્ક કર્યો। તેમાં જૈન ડેરીવાળા નિશિતભાઈ છે, રાજાભાઈ છે, સુપર બ્રેડવાળા છે, જય કેશવાની છે, વિનયભાઈ દેસાઈ છે અને બીજા જીતુભાઈ છે, એવા ઘણા અનેક ડોનર્સ છે કે જે આપણને સામે આવ્યા છે અને સામે આવીને એ લોકો સામે ચાલીને આપણને ખાવાનું આપી જાય છે કે અમે તમે આપીએ તમે ખવડાવો, એટલે એ બધા જે ડોનર્સ છે એના સાથ સહકાર વગર એને કશું જ થતું નથી અને સાથ એમનો સાથ મળ્યો છે એનાથી અમને ઘણો જ ફાયદો થયો છે। સમાજમાં કોઈ અપીલ કરવા માંગો છો, કેમ કે કદાચ એક સંસ્થા આખા અમદાવાદમાં કે આખા રાજ્યમાં પહોંચવી એટલી સરળ કે શક્ય નહીં હોય, સમાજ કોઈ અપીલ કરવા માંગો? સમાજને ખાલી એટલી જ અપીલ કરવા માંગુ છું કે શ્વાન એક જ એવી વસ્તુ છે, એક જ અબોલ જીવ એવો છે કે 100% તે માણસ ઉપર નભે છે, તે જનરલી સ્વીકાર કરતો નથી, તો બધાને હું અપીલ કરું છું કે ગીતામાં પહેલાં કહેવામાં આવ્યું હતું કે જમતા પહેલાં તમે બે રોટલી ગાય કૂતરાને નાખો, તો હું ખાસ આ લોકડાઉન ટાઈમમાં એવી અપીલ કરવા માગું છું કે બધા જ ઘરમાં બે રોટલી વધારે કરો અને બહાર જે બી શ્વાન છે કે જે બી અબોલ જીવો છે કે જે ભૂખ્યા રહે છે એને પ્લીઝ તમે ખાવા આપો, મારી નમ્ર વિનંતી છે। આભાર અમારી સાથે વાત કરવા માટે। તો આ હતા જોલીબેન પટેલ, જે પોતે પોતાના ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં શક્ય હોય તેટલી જગ્યા પર કોઈ પણ શ્વાન ભૂખ્યા ના રહે તેનો પ્રયત્ન કરી રહ્યા છે, તેની સાથે સમાજમાં પણ અપીલ કરી રહ્યા છે કે દરેક વ્યક્તિ ફક્ત બે રોટલી જો વધારે બનાવશે તો કદાચ આ લોકડાઉનની પરિસ્થિતિમાંથી આ અબોલ જીવને પણ આપણે બચાવી શકીશું। કેમેરામેન રાહુલ સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।